ગણિત ધોરણ આઠ ની એનો દાખલો સત્યાવીસમાં જુઓ તમે અહીં એક કાર પચીસ લીટર પેટ્રોલમાં બસો પચીસ કિમી અંતર કાપે છે પાંચસો ચાલીસ કિમી અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલ જોશે શોધવાનું શું છે તો કે લીટર પેટ્રોલ બરાબર અહીંયા તમને એક્સ આને કયો વાય આને ક્યો એટલે પચીસ લીટર એક્સ એટલે પેટ્રોલ કરી નાખો લીટરમાં એટલે પચીસ લિટર અને વાય એટલે અંતર કહી નાખો કોઠો બનાવી લઈએ બસો પચીસ તો અહીંયા અંતર આપ્યું છે પાંચસો ચાલીસ કીમી એક્સ ટુ બરાબર કેટલા બસ આવી રીતના કોઠો બની જાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો અંતર વધે તો પેટ્રોલ વધારે જોઈએ તો સમ પ્રમાણ કહેવાય વધે આ વધે તો આ વધે તો સમ પ્રમાણ કહેવાય બરાબર એક્સ વધે ને વાય વધે તો સમ પ્રમાણમાં તો સૂત્ર આપણે ખબર જ છે સમ પ્રમાણનું એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ હવે કિંમત મૂકી દો એક્સ વન વાય વનની એક્સ ટુ વાય ટુની બરાબર એટલે હવે એક્સ ટુ શોધવાનું છે પાંચસો ચાલીસની સામે જવા દે અહીંયા તમે ભાગ હલાવો તો અહીંયા માત્ર છેલ્લે નવું વધુ તમે જોઈ શકો છો પચું પચું પચીસ ને પંદર ગુણ્યા પંદર બસો પચીસ ને પાંચ પંદર કરીએ એટલે પાંચ પાંચ એડી જાય એટલે છેદમાં નવ વધે અને પાંચસો ચાલીસ સામે જવા દીધા હવે છ નવ ચોપન એટલે સાહીઠ વધે એક્સ ટુ બરાબર સાહીઠ પેટ્રોલ જોશે હવે આની અંદર જુઓ 25 મીટર અને રૂપિયા આપેલા છે તો ચાલીસ મીટર તો કેટલા રૂપિયા તો અહીં એટલે પચીસ મીટર બરાબર એક્સ અને વાઈ લખી નાખીએ કોઠામાં અને એક્સ વન અને એક્સ ટુ વન અને વાય ટુ એક્સ વન પચીસ મીટર તો રૂપિયા એટલા એક્સ ટુ ચાલીસ મીટર તો રૂપિયા વાય ટુ ટુ શોધવાનું છે પચીસ મીટર કાપડ હોય તો એટલા રૂપિયા છે તો જો ચાલીસ મીટર કાપડ એટલે કાપડ મીટર વધા જેમ કાપડ વધારે એમ રૂપિયા વધારે દેવા પડે એટલે સમ પ્રમાણમાં કહેવાય એટલે સૂત્ર એક્સ વનના છેદમાં વાય વન એક્સ ટુના છેદમાં વાય ટુ કિંમત મૂકી દો વાઇ ટુ શોધવાનું છે વાય ટુ સામે જવા દેવું પડશે અને આ સામે જાય વાઈ ટુ આ છેદમાં છે એટલે વાઈ ટુ આ સાઈડ લઈ લ્યો અને આ છેદમાં છે એ સામે જાય તો ઉપર અને ઉપર છે એ સામે જાય તો છેદમાં હવે તમે એમાં જુઓ કે પાંચ આઠ ચાલીસ એટલે ઉપર આઠ વૈધા છેદમાં પાંચ દૂર કરીએ એટલે છેદમાં દસ અને પાંચ આરે ભાગ લ્યો એટલે છસો પિંચોતેર અને એને ગુણ્યા આઠ એટલે ચોપનસો અને છેદમાં દસ હતા એટલે પાંચસો ચાલીસ રૂપિયા આવે હવે એના પછીનો ઓગણત્રીસમો દાખલો જુઓ કે એક મોટો હોજને આઠ પંપ દ્વારા પૂરેપૂરો ભરવામાં ચાર કલાક લાગે હવે હોજને આટલા કલાકમાં પાણીથી ભરવું હોય તો કેટલા પંપ જોશે અહીં તમારે એક સ્વન સમય એક્સ અને વાયને પંપ કહ્યું જો ચાર કલાક ચાર કલાક તો આઠ પંપ તો આટલો સમય એપો બરાબર તો કેટલા પંપ તો સમયને આપણે પહેલાં વ્યવસ્થિતમાં કરી લઈએ કે બેના છેદમાં સમયને કઈ રીતના કરવાનું છે તો કે બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ આપેલું છે એટલે તન બે છ સાત ને આઠ આઠના છેદમાં ત્રણ પણ અહીંથી તમને ખબર નહીં પડે આઠના છેદમાં ત્રણ બરાબર આઠના છેદમાં ત્રણ કલાક તો તમને ખબર નહીં પડે કે ચાર કલાક વધારે છે કે આ વધારે છે તો એને મેં આઠના છેદમાં ત્રણ કલાકને મેં મિનિટમાં ફેરવી ફેરવીને કું કલાક અને મિનિટમાં તો કે બે કલાક અને ચાલીસ મિનિટ થાય બરાબર કે સમજવા માટે ફેરવવાનું છે કે બે કલાક અને બેના છેદમાં ત્રણ એને ગુણ્યા સાઠ કરીએ એટલે મિનિટમાં થઈ જાય તો કે બે કલાક અને ચાલીસ મિનિટ બરાબર તો આ ચાર કલાક છે અને આ બે કલાકને ચાલીસ મિનિટ છે એમ કીધું કે જો ચાર કલાક હોય તો આઠ પંપમાં ભરવા પડે બરાબર આઠ પંપ દ્વારા ચાર કલાક હોય ચાર કલાક ક્યારે લાગે જ્યારે આઠ પંપ કરો તમે બરાબર તો બે કલાક અને ચાલીસ મિનિટમાં તમારે ટાંકો ભરવો હોય તો વધારે પંપ કરવા પડે ઓછા સમયમાં કરવું હોય ને તો તમારે વધારે પંપ દ્વારા એટલે કે અહીં ઓછા સમયમાં હોજ ભરવા પંપની સંખ્યા વધારવી પડે તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ હવે એક્સ વન આઠ વાય વન એક્સ વન ચાર વાય વન આઠ એક્સ ટુ આઠના છેદમાં ત્રણ અને વાય ટુ અને સામે જવા દઈએ તો ત્રણ ઉપર જાય આઠ છેદમાં જાય એટલે ચાર ત્રણ બાર વાય ટુ બરાબર બાર પંપ આવે હવે એના પછીનો જોઈ લઈએ તો કે ત્રીસમો મો છે સત્યાવીસ કિલોની કિંમત એક હજાર એંસી તો એકસો ને વીસ કિલો લોખંડની કિંમત કેટલી તો આપણે એક્સ અને વાય કોઠો બનાવીએ એક્સ એટલે કિલોગ્રામ અને વાય એટલે રૂપિયા કિંમત હવે સત્યાવીસ કિલો તો આટલા રૂપિયા તો એકસો વીસ કિલો તો કેટલા રૂપિયા બરાબર અને એક્સ વન એક્સ ટુ વાય વન વાય ટુ એવું નામ આપી જ દેવાનું એટલું થઈ જાય ને તો તમારે સો ટકા કામ રિયલ થયું કહેવાય હવે આમાં તમારે શું શોધવાનું છે કે જો સત્યાવીસ કિલો તો આટલા રૂપિયા હવે જો કિલો વધે તો રૂપિયા પણ વધે તો સમ પ્રમાણમાં કહેવાય કિલોગ્રામ વધે તો રૂપિયા વધે તો સમ પ્રમાણમાં એટલે એક્સ વનના છેદમાં વાય વન એક્સ ટુના છેદમાં વાય ટુ તો બસ આપણે y2 ટુ શોધવાનું છે એટલે આપણે પહેલાં કિંમત મૂકવી હોય તો મૂકી દો એક્સ વન વન અને એક્સ ટુની વાય ટુ સામે જવા દો આ ઉપર જાય અને સત્યાવીસ નીચે આવે હવે બસ ભાગ હલાવવાનો જ છે અવયવ પાડી અને ભાગ હલાવી દો એટલે આ જવાબ મળે